નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય કલ્ચર, એટલે કે ગુજરાતી પ્રથમ ભાષા. તો અગાઉના ભાગમાં આપણે પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું, એમાં આપણે ભાગ 1 અને 2માં, ભાગ 1માં એનું કાવ્ય એટલે કે ગીતડું, અને ત્યાર પછી એના વિશેનો પાઠ, અને પાઠ પછી આપણે એના પ્રશ્નોના જવાબ અને સ્વાધ્યાય સમજૂતી જોઈ હતી, બરાબર? બીજા ભાગમાં પછી બીજા ભાગમાં આપણે છેલ્લે શું જોયું હતું ખબર છે? કે એકના એક નામને બદલે એના માટે તેને, તેમના, તેઓ, બરાબર, એના વિશે આપણે જોઈ ગયા હતા. તો આપણે આગળ એનો બીજા જે વાક્યો છે એના વિશે આગળ અભ્યાસ કરીશું. તો ચાલો બાળ મિત્રો, એના માટે તૈયાર છો? તો પાઠ 3 એમાં હું પતંગિયું મારા પિલ્લુનું ભાગ 3, તેમાં જુઓ તમારી પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે, તેમાં પાન નંબર 42 ઉપર જે નીચે છે, તો એ સૂચના જોઈએ આપણે. બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો, બરાબર. આમાં 2-3 બીજા એવા શબ્દો આપેલા છે કે એની જરૂર નથી, તો એ શબ્દ લાગુ ના પડતો હોય તો તેને છેકીને જે સાચો શબ્દ છે તેનો ઉપયોગ કરી એ વાક્ય ફરીથી લખવાનું છે. તો ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ. પહેલું, બાળકો તમે કીડી જોઈ છે, બરાબર. જ્યારે આપણે પાઠ સમજાયો હતો, બરાબર, ત્યારે અહીંયા આગળ આ બે તમને દેખાય છે, સેના ચિહ્ન છે, અવતરણ ચિહ્ન, બરાબર. બાળકોની આગળ જે બે લીટા દેખાય છે ને તેને શું કહેવાય? અવતરણ ચિહ્ન, બરાબર. આ દેખાય છે ને, હા, બે લીટા, એ અવતરણ ચિહ્ન છે. બાળકો, પછી અલ્પવિરામ, તમે કીડી જોઈ છે, અને પાછળ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. તો તમને પ્રશ્ન પૂછે છે કે બાળકો તમે કીડી જોઈ છે, તો હા, કીડી તો બધાએ જોઈ હોય, બરાબર. તો એના પછી બે શબ્દો છે, કીડીને અને તેને. કેટલા પગ હોય છે? કીડીને કેટલા પગ હોય છે અથવા તો તેને કેટલા પગ હોય છે? હવે આ બે શબ્દોમાંથી જે યોગ્ય લાગે તે શબ્દ રાખવાનો, બીજો ચેકી કરવાનો. તો આમાં કીડી, કીડીને માટે એક વખત કીડી એવો શબ્દ આવી ગયો છે, પછી આપણે એના વિશે લખતા હોઈએ એટલે તેને અથવા તેનો, તેની, તેનું જે વાક્ય હોય એ પ્રમાણે તમારે ગોઠવીને લખવાનું. તો અહીંયા આગળ કીડીને, કીડીને એવું ફરીવાર નામ ન લખતા તેને બદલે આપણે શું કરીશું? કીડીને બદલે તેને એવા શબ્દનો પ્રયોગ કરીશું. તો ફરીથી કીડી એવું આવ્યું છે, એના ઉપર આપણે છેકો મારી દઈશું, બરાબર. અને એના બદલે આપણે શું લખીશું? તેને કેટલા પગ હોય છે, ફરીથી આપણને પ્રશ્ન પૂછે છે, બરાબર. તો આપણે એનો જવાબ આપીશું, બરાબર. તમને ખબર છે, ફરીથી આપણને પ્રશ્ન પૂછે છે, કીડીને કેટલા પગ હોય છે? તમને ખબર છે બાળકો એવો શબ્દ ફરીથી એનો ઉપયોગ કર્યો નથી, એટલે બાળકો છે, બાળકોને ખબર છે એ શબ્દ ઉપર તમારે છેકો મારવાનો છે. તમને ખબર છે. હવે આનું આ વાક્ય આપણે ફરીથી જોઈએ, જે ખોટા શબ્દો હતા તે ચેકીને જે શબ્દ યોગ્ય છે તેનું એક વાક્ય બનાવ્યું છે, બરાબર. તો ચાલો જો નીચે લખેલું છે, બાળકો તમે કીડી જોઈ છે, તેને કેટલા પગ હોય છે, તમને ખબર છે, બરાબર. આ રીતનું વાક્ય બનશે. એના પછી આપણે જોઈએ બીજા નંબરનું વાક્ય. તો મંકોડો પૂછે, અહીંયા આગળ બીજા નંબરમાં મંકોડો પૂછે, પછી અલ્પવિરામ છે અને અવતરણ ચિહ્નમાં લખ્યું છે, ભાઈઓ બહેનો, પાછું અલ્પવિરામ આવ્યું નીચે, ઓળખો છો મને અથવા મંકોડાને. મંકોડો શું કહે છે? મંકોડો પૂછે છે, અને મંકોડો, મંકોડો એવું જાતે કે ભાઈઓ બહેનો, ઓળખો છો મંકોડાને, એવું ના વાક્ય બનબેસે, બરાબર. તો મંકોડો જ્યારે પોતાની જાત વિશે વાત કરતો હોય ત્યારે શું આવે? મને, બરાબર. એટલે આપણે મંકોડાને શેકી નાખીશું.
અને એને મને એવું રવા દઈશું. એટલે વાક્ય કેવું બનશે? મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? તો એના પછીનું બીજું વાક્ય છે, મંકોડાના અથવા મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે અથવા મંકોડાને કેટલા પગ છે. આમાં મંકોડાને મંકોડાને જેટલી વખત એકના એક શબ્દનો પ્રયોગ થયો હોય તેને કાઢી નાખવાનો છે, તેના બદલે તેને મારા, બરાબર, મારે એવા શબ્દનો પ્રયોગ કરવાનો છે. તો આમાં મંકોડાના મંકોડાને બંને ઉપર આપણે છેકો મારી દઈશું અને વાક્ય આપણે ફરીથી જોઈએ. મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે કેટલા પગ છે. બરાબર, આ રીતનું વાક્ય બનશે. બાળકો, તમારે આ બધું તમારી નોટબુકમાં લખવાનું છે. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. ત્રીજા નંબરનું, બાળકો દેડકાને તો અથવા બાળકોએ તમે બંનેમાંથી જે ખોટો શબ્દ છે એ ચેકી નાખવાનો. એકવાર બાળકો આવી ગયું એટલે આપણે ફરી શું કરીશું? બાળકોને કાઢી નાખીશું. બરાબર, બાળકોને અથવા તમે, તો એમાંથી બાળકોએ કાઢી નાખ્યું છે એટલે તમે જોયો હશે. બાળકો દેડકાને તો તમે જોયો હશે, કહો કેટલા પગ હોય તેને. બરાબર, ફરીથી દેડકો આવ્યો એ આપણે કાઢી નાખીશું. તેની અથવા દેડકાની, ફરીથી દેડકો આવ્યો એટલે ફરીથી આપણે દેડકાનું નામ કાઢીને તેની માટે કયો શબ્દનો પ્રયોગ થયો છે? તેની. તેની જીભ જોઈ દેડકાએ દેડકો અથવા તો તે, તો ફરીથી દેડકો આવ્યો એટલે આપણે એનું નામ ફરીથી કાઢી નાખીશું. તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે? નહીં. બરાબર, કેવું હલે છે? નહીં, એવી રીતના બોલવાનું. તો અહીંયા આગળ બાળકો દેડકાને તો તમે જોયો હશે. બરાબર, અહીંયા આગળ બાળકો છે એ કાઢી નાખવાનું, તમે જોયા હશે, ફરી દેડકા આવે એ કાઢી નાખવાનું એટલે એના પર ચેકો મારવાનો, દેડકાની ઉપર ચેકો મારવાનો, દેડકો એટલે દેડકાનું, આ બધું કાઢી નાખવાનું છે. બરાબર, તો હવે વાક્ય આપણે ફરીથી બોલીએ. તો બાળકો દેડકાને તો તમે જોયો હશે, કહો કેટલા પગ હોય તેને. તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે? નહીં. બરાબર, આ રીતનું વાક્ય બનશે. ચાલો હવે એના પછીનું જોઈએ આપણે. આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે? ફકરો પૂરો કરો. તો હમણાં મેં કીધું એ પ્રમાણે, બરાબર, જેને ખોટા શબ્દો છે એને પર ચેકો માર્યો છે એ કાઢી સાચું વાક્ય બનાવવાનું છે. ચાલો આગળ જોઈશું. ચોથા નંબરનું, ઈયળો બોલી, અમને અથવા ઈયળોને ઓળખો છો? ઈયળો એવો એક વખત નામ આવી ગયું એટલે આપણે શેનો કાઢી નાખીશું? ઈયળો. જેટલી વખત ઈયળો ઈયળો આવે કાઢી નાખવાનું એટલે કે એના પર ચેકો મારવાનો છે. બરાબર, અહીંયા ઈયળોને આપણે કાઢી નાખીશું. ઈયળો અથવા અમે, તો આમાંથી ફરીથી ઈયળો કાઢી નાખીશું. અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં, તમને અથવા માણસોની, તો આમાં શેને કાઢીશું? આપણે માણસો ઉપર ચેકો મારીશું. તમને ભાવે એ બધું અનાજ શાક, આમાં બધું અને અનાજ શાક બધામાં આ બધા નામ જે છે એ બધા કાઢી નાખવાના, એની જગ્યાએ જે ટૂંકમાં બધું એવો શબ્દ છે એનો ઉપયોગ કરવાનો છે. અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળો અથવા અમને ભાવે. બરાબર, તો આમાં ઈયળો આવે પણ કાઢી નાખવાનું છે. તો આવી રીતના વાક્ય બનશે. જુઓ, ઈયળો બોલી, અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં, તમને ભાવે એ બધું અમને ભાવે. બરાબર, ચાલો આગળ જોઈએ આપણે. આ બધા ઉપર ચેકો મારવાનો છે.
तो बाळको हवे आपणे आगळ जोईए। आपेल शब्द ऊपरना चार फकरामां कया शब्दने बदले वपरायो छे ते लखो। चलो तो हवे आपणे जोईए। उपर आपेला शब्दो तो एमां तेने, तो तेने कोना माटे वपरायो? तो कीड़ीने अने देड़काने माटे, बराबर। तमे, तो तमे कोना माटे? बाळको माटे। पछी मने, तो मंकोड़ा माटे। तेनी, तो देड़कानी। अने ते, तो अहींया आगळ ईयळ अने बीजू कयू आवशे? देड़को, बराबर। ईयळ अने देड़को तेना माटे वपराय छे। देड़को। चलो एना पछीनुं छे अमे, तो अमे कोना माटे? ईयळो माटे। तमने, तो माणसोने। मारा, तो मंकोड़ो। तेनू, तो देड़कानू। अमने, तो ईयळने माटे। तेने, तो देड़काने। एटले आ शब्दो जेना माटे वपराया हो एनुं नाम लखवानुं छे, बराबर। हवे आगळ जोईए आपणे फकરામાંના रंगीन शब्दोने बदले કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો। આમાં પણ તેની, તેણે, તેમાં, આપણે, તેણે, તેની, તેને, તારા, તેની, મારી, ને તેણે એવા શબ્દોનો પ્રયોગ કરી લખવાનું છે। તો અહીંયા આગળ જુઓ। અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને ફૂદાને, અહીંયા આગળ ચોરસ અને ચોરસ એકમાં આપ્યું છે અને પછી ઘાટા રંગીન શબ્દો આપેલા છે, એના બદલે તમારે કૌંસમાંથી શબ્દો પસંદ કરીને લખવાના છે, બરાબર। તો અહીંયા આગળ અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને તેને, ફૂદાને બદલે આપણે શું લખીશું? તેને, બરાબર। તેને ડબ્બીમાં બંધ કર્યું। પછી અનિરુદ્ધે, અનિરુદ્ધને બદલે શું કરશો તમે? તેણે, અનિરુદ્ધ કાઢી એની બદલે તેણે, બરાબર, એ લખવાનું છે। ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું। અહીંયા આગળ ભદ્રેશ એ ફરી આવ્યું છે, એક રંગીન શબ્દ છે, એટલે ભદ્રેશને માટે આપણે ફરીથી શું કરીશું? ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું। ભદ્રેશે એટલે તેણે, ફરીથી તેણે ડરતા ડરતા ડબ્બીમાં, તો ડબ્બીમાં એને બદલે તેમાં, બરાબર। આ ડબ્બીમાં અહીંયા આગળ પાછળનો અક્ષર જો, તેમાં, અહીંયા માં છે એટલે આપણે માવાળો શબ્દ, તેમાં। ભદ્રેશે એટલે તેણે, બરાબર। ડબ્બીની અંદર, તો તેની, ડબ્બીની, આ પાછળ ની આવ્યો છે તો આપણે તેની એવા શબ્દો ઉપરથી શોધવાના, છેલ્લો અક્ષર જોવાનો એટલે તમને આવડી જશે। તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું। ફૂદાની, તો એમાં ફરીથી તેની, બરાબર। તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા। ભદ્રેશની, ફરીથી તેની આવી, તો અહીંયા આગળ ફરીથી તેની, તેની બીક જતી રહી, પાછું ફરીથી ભદ્રેશે, ભદ્રેશે આવ્યું એટલે પાછું તેણે। અનિરુદ્ધને કહ્યું, અનિરુદ્ધના કારણે, તારા કારણે, અનિરુદ્ધના એટલે કે તારા, અહીંયા આગળ શું લખવાનું? તારા કારણે ભદ્રેશની એટલે કે મારી, તારી, મારી બીક જતી રહી। હવે ભદ્રેશ અનિરુદ્ધ પાકા દોસ્ત, ભદ્રેશ અને અનિરુદ્ધ, તો એની જગ્યાએ બે જણ થયા એટલે શું લખીશું અહીંયા આગળ? આપણે, બરાબર, આપણે। થઈ ગયો તમારો ફકરો પૂર્ણ? ખબર પડી ગઈ બાળમિત્રો? તો ચાલો હવે આપણે આગળનું જોઈશું, બરાબર। ચાલો ગાઈએ ગીતડું, પતંગિયાવાળું ગીતડું ફરીથી તમારે રોજ એક વખત ગાઈ લેવાનું, જ્યારે પણ આપણે ગુજરાતીનો પાઠ ચાલુ કરીએ, બરાબર, ત્યારે ગીતડું ગાઈ લેવાનું। પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, બરાબર। ચાલો એના પછી જૂથમાં કામ કરવાનું છે। આપણે વાક્યો માટે યોગ્ય વિકલ્પ પર સાચું કરો। એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? હવે આ તો ગણિત આવી ગયું આપણે ગુજરાતીની અંદર, બરાબર। કેમ ગણિત આવ્યું? કારણ કે આમાં ઘડિયા આવ્યા, ઘડિયામાં ગુણાકાર હોય
એટલે ગુણાકાર શેમાં હોય? ગણિતમાં હોય. એક ઓક્ટોપસના 8 પગ અને 6 ઓક્ટોપસના શોધવાના હોય તો બંને વચ્ચે ગુણાકાર કરીએ તો આપણને એના પગ મળે. એના એટલે કે 6 ઓક્ટોપસના 8 ગુણ્યા 6 ગુણાકાર 8×6 48 પગ થાય. બરાબર, એટલે આ બંને વચ્ચે શેની નિશાની આવે? આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ? તો ગુણાકારની. બરાબર, એટલે આપણે અ ઉપર સાચું કરીશું. બરાબર, તો અહીંયા આગળ અ. ચાલો બીજું જોઈએ, ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો તેને પગ છે તે પરથી, કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી, કે ઉપરની બંને રીતે. બરાબર, તો આપણને એ પગ છે એટલે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે તે સજીવ છે એમ ખબર પડે, એટલે આપણે આમાં અ ઉપર સાચું કરીશું. બરાબર, ચાલો હવે એના પછીનું ત્રીજા નંબરનું જોઈશું. જો અહીંયા આગળ એના પછીનું છે, અહીં ફૂલદાનની 7 હાર છે, દરેક હારમાં 4 ફૂલ છે, તો અહીં કેટલા ફૂલ થયા? અહીં એટલે શું? દાખલો ગણતી વખતે બેઠા હોય તે જગ્યા અથવા દાખલામાં વર્ગમાં. તો આપણે અહીંયા આગળ ફૂલદાનીની વાત કરી છે, એમાં 7 હાર, હાર એટલે કે લાઈન છે. બરાબર, તો દરેક હારમાં એટલે કે દરેક લાઈનમાં 4 ફૂલ છે. 7×4, 7×4 = 28. બરાબર, અને 7 + 7 + 7 + 7 કરીએ તો પણ 28 થાય છે. તો અહીંયા આગળ દાખલાની વાત કરવામાં આવી છે, તો અહીંયા આગળ શું આવશે? બ. બરાબર, આ દાખલાની વાત કરી છે, કોઈ જગ્યાની કે સ્થળની વાત કરી નથી, એટલે આમાં અ જવાબ આવશે. અને અહીંયા આગળ જુઓ એના પછી બીજા નંબરમાં, આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? તો હમણાં સમજાવ્યું તે પ્રમાણે કે 7×4, બરાબર, આ ગુણાકારનો છે, 7+7 આવે, પણ અહીંયા આગળ 7 લાઈન છે અને તેમાં 4 ફૂલ છે એટલે આમાં અ આવશે બીજામાં. ચાલો હવે એના પછીનું આપણે ત્રીજા નંબરનું જોઈશું. બાળકો બે બેની હારમાં મેદાનમાં ગયા, આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે શું? બરાબર, બાળકો બે બેની હારમાં એટલે કે બે બેની લાઈનમાં મેદાનમાં ગયા, આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે શું? લાઈન, હાર મેં તમને આગળ કીધું કે ગળામાં પહેરવાનો હાર નહીં, હાર એટલે કે લાઈન. બરાબર, તો આમાં કયું આવશે જવાબ? ફૂલદાનીની લાઈન, એટલે બ ઉપર સાચું કરવાનું છે. બરાબર, ચાલો હવે એના પછી ચોથા નંબરમાં જોઈએ આપણે. ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા, આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે શું? ફૂલદાની તો તમે જોઈ હશે એટલે ફૂલનો ઢગલો કહેવાય, ફૂલનો હાર કહેવાય કે ફૂલ મૂકવાનું સાધન કહેવાય? તો ફૂલદાની એટલે કે ફૂલ મૂકવાનું સાધન. બરાબર, ચાલો હવે એના પછીનું છે. એક ડિઝાઇનમાં 3 કેરી છે, કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે, 3 કેરી છે અને 19 ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરી હશે? તો અહીં કેરી એટલે શું? તો કેરી એટલે કે કેરીનું ચિત્ર કીધું છે. બરાબર, આંબા પર થાય તે કેરીનું ચિત્ર કે કેરીની છાપ, તો આમાં શેની? કાપડના ટુકડામાં એવી ડિઝાઇન છે, ડિઝાઇન એટલે કે ચિત્ર, એટલે શેની પર સાચું કરવાનું છે આપણે? બ ઉપર. આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? તો 19×3 કરવાથી, 19+3 કરવાથી કે 3×19 કરવાથી? બરાબર, તો 19+3 કરીશું તો આપણને જવાબ મળશે નહીં. 19×3 કરો કે 3×19 કરો, જવાબ સરખો જ આવે, અને 19+3 કરીએ તો સરવાળો થાય. બરાબર, એટલે આમાં શું આવશે? બ નંબરનું, બ ઉપર સાચું કરવાનું. ચાલો હવે ના પછીનું જોઈશું આપણે. જૂથમાં કામ કરો, આપેલો ફકરો મોટેથી વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર સાચું કરો. તો અહીંયા આગળ એક ફકરો આપેલો
છે તેના ઉપર આપણે જે વિકલ્પ આપેલા છે સાચા વિકલ્પ પર સાચાની નિશાની કરવાની છે। ચાલો તો આપણે ફકરો વાંચીએ। પહેલા પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે। આ ફકરો વાંચું ત્યારે થોડુંક ધ્યાન આપજો, એના પરથી વિકલ્પો આવશે, બરાબર। મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળથી પાછળની તરફ ફેરવી શકે છે। પંખીઓના પીછા જુદા જુદા રંગ આકાર અને કદના હોય છે, તેમના પીછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે। કેટલા સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે, તેમની જગ્યાએ નવા પીછા આવે છે, બરાબર। આ રીતના ફકરો આપણે વાંચ્યો, હવે એના પરથી પ્રશ્નોના જવાબ એટલે કે વિકલ્પોનો સાચો જવાબ આપણે આપવાનો છે। ચાલો તો આપણે જોઈએ એના વિકલ્પો। તો હૂંફ એટલે શું? તો હૂંફ એટલે કે ગરમાવો, ઉકળાટ એટલે ગરમી લાગવી, અને બાફ, બરાબર, પવન ના આવતો હોય અને ગરમી થતી હોય તેને બાફ કહેવાય। એટલે હૂંફ એટલે શું કહેવાય? ગરમાવો, બરાબર। ચાલો એના પછી બીજા નંબરનું, પંખી એટલે કે પાંખ, જેને પાંખ હોય તે કે જેને પગ હોય તે। તો આપણે કહીએ પંખી એટલે આકાશમાં ઉડનારું પક્ષી અથવા પંખી। તો આકાશમાં ઉડવા માટે શેની જરૂર પડે? પાંખની, બરાબર। એટલે પંખી તેને કહેવાય જેને પાંખો હોય। એટલે આપણે અહીંયા આગળ બીજા નંબર ઉપર સાચું કરીશું। ચાલો એના પછી ત્રીજા નંબરનું, કદ એટલે, તો આપણે જોઈએ કદ એટલે વજન, દેખાવ કે નાનું મોટું। તો કદ એટલે નાનું અથવા નાનું મોટું, બરાબર। ચાલો ચોથા નંબરનું, પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? ઉડવાની રીતે, ચાલવાની રીતે, પગની સંખ્યા, રંગ। પક્ષીઓની પગની સંખ્યા તો કેટલી હોય? બે જ હોય, બરાબર, દરેક પક્ષીના પગની સંખ્યા બે જ હોય। તો રંગની રીતે અલગ પડે છે, આકાર તો આકાર પણ થોડો ઘણો સરખો જ હોય છે, કદ તો કદ નાનું મોટું હોઈ શકે, ડોકનું હલનચલન એ પણ આપણે આગળ ફકરામાં જોયું હતું ને, ઘુવડ આખું એનું ગોળ ડોક એની આખી ગોળ ફેરવીને જોઈ શકે છે, અવાજ અને આંખ, બરાબર, આંખો પણ સરખી હોય છે અને અવાજ પણ થોડો ઘણો એના ફેર હોય છે। તો ઉડવાની, ચાલવાની, રંગ, કદ, ડોકનું હલનચલન એટલા ઉપર આપણે સાચાની નિશાની કરીશું, બરાબર। ચાલો તો અહીંયા હા આ બધા ઉપર આપણે સાચું કરી દઈશું જે ફકરામાં આપેલું છે તે પ્રમાણે, બરાબર। ચાલો હવે પાંચમા નંબરનું આપણે જોઈશું, પક્ષીને શું શું ફરી મળી શકે છે? તો પક્ષીને બીજું શું મળે? પગ મળે ફરી, એકવાર તૂટી જાય તો ના મળે, બરાબર, ચાંચ ના મળે, ફક્ત એના પીછા જ ફરીથી આવે છે, જૂના પીછા ખરી જાય, નવા પીછા આવે છે, એવું ફકરામાં જોયું હતું ને। ચાલો તો પીછા ઉપર સાચું કરીશું હવે છઠ્ઠા નંબરનું, ઘુવડ શું શું કરી શકે છે? તો દિવસે ખોરાક શોધી શકે છે, બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે ને અંધારામાં જોઈ શકે, બરાબર, ઘુવડ બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે એવું આપણને ફકરામાં આપ્યું હતું, એટલે આપણે એને પર સાચું કરીશું। જો દિવસે ખોરાક શોધી શકે ના શોધી શકે, ઘુવડ તો રાત્રે જોઈ શકે, અહીંયા અંધારામાં એવો શબ્દ આપણે ફકરામાં નથી આપ્યો એટલે આપણે એના પર સાચું નહીં કરીએ। હવે એના પછી જુઓ સાતમા નંબરનું, પીછા ના હોય તો પક્ષીને સી સી મુશ્કેલી વેઠવી પડે, તો પીછા ના હોય તો પક્ષી ઉડી ના શકે, બરાબર, એટલે એને આપણે ઉડવાના ઉપર સાચું કરીશું, વરસાદથી બચવાની તો એ ના આવે, પીછા ના હોય તો એનાથી બચી શકાય, ઠંડીથી બચવાનું, પીછા હોય તો એને ઠંડીથી રક્ષણ મળે છે, બરાબર, પીછા હોય તો વરસાદથી તો એ પલળી જ જાય, પતંગની દોરીથી બચવાની, પીછા હોય તો પણ એ પતંગની દોરીથી કપાઈ શકે છે, ખોરાક શોધવા પીછાની જરૂર પડે નહીં, એટલે ફક્ત ઉડવાની અને ઠંડીથી બચવાની આ બે શબ્દોનો ઉપયોગ આપણે ફકરામાં થયો હતો, બરાબર। ચાલો હવે આગળ જોઈએ,
તમને મેનાની જેમ ડોક હલાવતા આવડે છે? હલાવો, ચાલો મેના કેવી રીતના ડોક હલાવતી હતી આપણે ફકરામાં જોયું હતું ને, તો મેના કેવી રીતના તેની ડોક આગળ પાછળ અને આંચકાથી હલાવે છે? આંચકા મારીને હલાવવા જઈએ તો આપણી ડોક દુખી જાય, બરાબર, એના જેવું ના આવડે, મચકોડાઈ પણ શકે છે. નીચે કેટલાક ઉખાણ આપ્યા છે તેમના જવાબ દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે જવાબ ધારતા જવાના છે, આમ એમ છેલ્લે તમે સાચા જવાબ સુધી પહોંચશો. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે, તો તે કોણ છે? ખોબામાં દેડકો, ખિસકોલી, બિલાડી. બોલો, દેડકો આવ્યા ખોબામાં, બે હાથ ભેગા કરો એને ખોબો કહેવાય, તો દેડકો આવી શકે. તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે, તો દેડકાના, બરાબર. આગળના પગ તમે જોયા હશે તો થોડાક આગળ બે આમ વળેલા જેવા લાગે, એટલે થોડાક ટૂંકા દેખાય છે. તેને પૂંછડી હોય છે, પૂંછડી કોને હોય? ખિસકોલીને હોય. ફરીથી આપણે જોઈએ, તેને પૂંછડી છે તો તે બિલાડી. તેના પગ એક સરખા છે તો કબૂતરના બંને પગ સરખા હોય છે. તેની આંખ અંધારામાં ચમકે છે તો તે બિલાડી છે. તે લાંબો કૂદકો લગાવે છે તો તે દેડકો છે, બરાબર. એના પછીનું, તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે, તો આગળ જોયું તે પ્રમાણે તેના આગલા પગ કરતાં લાંબા છે પાછલા પગ, એટલે દેડકો. તે ચોમાસામાં ખાસ દેખા દે છે, એટલે કે દેડકો, બરાબર. ચલો હવે એના પછીનું છે, જો એના પછી તમારે દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતર વિશે વાક્યો લખવાના છે, એ તમારે લખી નાખવાના, બરાબર. આના ઉપરથી તમારે વાક્ય લખવાના છે. ચાલો હવે આપણે આગળ જોઈશું. આપેલા ચોકઠામાંથી 5 જીવજંતુના નામ શોધી કાઢો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આગળ તમારે ચાર ખાનાનું એક ચોકઠું આપેલું છે, બોક્સ આપેલું છે, એના પરથી જીવજંતુ શોધવાના છે. તો આપણે અહીંયા આગળ જોઈએ, જે મેં એમાં ગોળ કરેલું છે આપણે ફરીથી એમાં ગોળ કરીએ. તો અહીંયા આગળ જુઓ, પહેલાં કરોળિયો, બરાબર, કરોળિયો. પછી કયું છે? માકડ, બરાબર. પછી આમ વંદો થશે. પછી જૂ, ઈયળ, બરાબર. ચલો 5 જીવજંતુ થઈ ગયા, સરસ. ચલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, નીચેના શબ્દો ઓળખી કાઢો અને મોટેથી બોલો અને લખો. શબ્દો કેવા લખ્યા છે? તમારે અંગ્રેજીમાં પેલી હોય છે ને ત્રીજી એબીસીડી, એવી રીતના વાંકા ચૂકા શબ્દો લખેલા છે, એટલે આપણે વાંચીને મોટેથી બોલવાના છે. તો પહેલો શબ્દ છે અવલોકન, બરાબર. પછી વર્ગીકરણ, તો અહીંયા વર્ગીકરણ ત્રિકોણાકાર. પછી જરૂરિયાત. પછી પર્યાવરણ, બરાબર. આ રીતના તમને તમારે વાંચીને મોટેથી બોલીને એની બાજુમાં વ્યવસ્થિત લખવાનું છે, અને આ બધું તમારે આ ચોપડીમાં લખવાનું છે. જે ફક્ત પેલું આગળ મંકોડાવાળું હતું એ તમારે નોટમાં લખવાનું રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. મોટેથી બોલો અને લખો. તો બાળકો, અહીંયા આગળ 1 થી 10 વાક્યો આપેલા છે, એટલે બોલતું જવાનું છે અને સુંદર અક્ષરે એને જોઈ જોઈને લખવાનું છે. અહીંયા આગળ મેં 2 વાક્ય તમને ઉદાહરણ તરીકે આપેલા છે. આગળના વાક્યો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ઉપરથી જોઈ જોઈ લખી કાઢવાના છે સુંદર અક્ષરે, એમાં ભૂલ પડવી જોઈએ નહીં. જો અધૈત, તદ્દન, ઢીલો, તો એના જેવું મેં નીચે લખ્યું છે, અધૈત, તદ્દન, ઢીલો. એના પછી બીજા નંબરનું છે રુદ્રની પદ્ધતિ ઝડપી, રુદ્રની પદ્ધતિ ઝડપી. આ રીતના તમારે વાક્ય લખવાના છે. જો ત્રીજું વાક્ય પ્રદ્યોતને ચંદ્ર ગમે, તો નીચે તમારે લખવાનું છે પ્રદ્યોતને ચંદ્ર ગમે. સૃજને પૂઠામાંથી ઘર સર્જ્યું, તો તમારે ઉપરની જેમ નીચે પણ લખી કાઢવાનું છે. 5મા નંબરનું અંધારામાં સૂરજ અદ્રશ્ય, નીચે પણ તમારે એ રીતના લખવાનું છે અંધારામાં સૂરજ અદ્રશ્ય. 6ઠા નંબરનું લાઇટ એટલે વિદ્યુત, તો નીચે પણ તમારે લખવાનું લાઇટ એટલે વિદ્યુત, બરાબર.
સાતમા નંબરનું આદ્યા અને વિદ્યા બહેનો છે, આદ્યા અને વિદ્યા બહેનો છે, નીચે જગ્યા આપી છે એમાં તમારે લખવાનું છે. આઠમા નંબરનું અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ, તો તમારે પણ નીચે લખવાનું અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. નવમા નંબરનું દ્રષ્ટિ તો છેક અધર લટકી, તો તમારે નીચે લખવાનું દ્રષ્ટિ તો છેક અધર લટકી. દસમા નંબરનું ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં, નીચે લખવાનું ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. તો બાળમિત્રો, તમને આ બધા વાક્યોમાં ખબર પડી ગઈ કયા કયા શબ્દોનો ઉપયોગ થયો છે? મોટે ભાગે બધા એવા જ શબ્દો છે જે એકબીજાને જોડીને લખાતા હોય, એટલા માટે આ ફકરો તમારે લખતું જવાનું અને બોલતું જવાનું છે. બરાબર, ચાલો આગળ જોઈએ. જુઓ, જોડો, બોલો અને લખો. આગળ જે આપણે વાક્યો લખ્યા હતા એ જ વાક્યમાં જે શબ્દોનો ઉપયોગ થયો હતો એ જ શબ્દ અહીંયા આગળ તમને લખીને આપ્યો છે. કઈ રીતના લખેલો છે જો, દ્રષ્ટિ, બરાબર, આ રીતના દ્રષ્ટિ, તો દ્રષ્ટિ આ રીતના લખાય. અહીંયા આગળ અડધું લખેલું છે, જે શબ્દ ખૂટતો હોય એ તમારે લખી દેવાનો છે. ભદ્ર, બોલતા શીખવા માટે આમાં આપી છે રુદ્ર, બરાબર, તો અહીંયા આગળ જે શબ્દો ખૂટતા હોય એ તમારે લખી દેવાના. ત્યાર પછી ચંદ્ર, અદ્રશ્ય, બરાબર. ચાલો એના પછી છે સૃજન, અદ્વૈત. શું બોલવાનું? અદ્વૈત, અદ્વૈત. અહીંયા અ આપેલો છે ને ત આપેલો છે, વચ્ચે દ્વૈત તમારે લખવાનું છે. ચાલો હવે એના બાજુમાં જે છે વિદ્યુત, આધ્યા, વિદ્યા, શુદ્ધ, અધર, પદ્ધતિ, બરાબર, એ રીતના બોલતું જવાનું અને લખતું જવાનું. પ્રદ્યોત, તો બાળકો આ શબ્દ બોલતા પણ તમારે શીખવાનું છે, બરાબર, અને અહીંયા આગળ પાઠ્યપુસ્તકમાં જગ્યા આપી છે એમાં તમારે લખી કાઢવાનું. હવે એના પછી જો નીચે આપેલું છે એક ચિત્ર, ઓળખો. આવી રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે, અલગ કાગળ બનાવો અને આ ચિત્ર તમારે ઘરનું કોઈ પણ જીવજંતુનું ચિત્ર તમારે દોરવાનું છે. તો આ કરોળિયાનું ઝાડું છે, બરાબર, તમને બીજા કોઈ જીવજંતુનું આવડતું હોય તો તમારે એનું કાગળમાં ઘર બનાવવાનું છે. ચાલો આગળનું જોઈએ. આપણે વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી પ્રશ્નોના જવાબ લખો, બરાબર. આગળ આપણે આ શીખી ગયા હતા પહેલા અને બીજા પાઠમાં, તો એનું આ અભ્યાસ ભેગો આપેલો છે ત્રીજા પાઠમાં. આ વાક્ય કોણ બોલ્યું હશે તેના જવાબ, તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો, બરાબર. એ ભાગે ઠંડી, તો આ બો કોણ બોલે છે ઠંડીવાળું કયા પાઠમાં? પહેલા પાઠમાં, વાંદરાવાળા. તો વાંદરાનું નામ શું હતું? ખટખટ. તો આપણે શું લખીશું? આ વાક્ય ખટખટ બોલે છે, બરાબર. મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં, આ વાક્ય ચટપટ સુગરી બોલે છે, બરાબર. ચાલો, આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે, તો આ વાક્ય ખટખટ વાંદરાને, બરાબર, એને ઘર નહોતું બનાવવું ને એટલે બોલે છે. બિચારા વાંદરાભાઈ, કેવી ગરમી લાગતી હશે એમને, તો આ વાક્ય ચટપટ સુગરી બોલે છે. વાંચવા બેસો તો મમ્મી પપ્પા શું કહે છે? પાંચમા નંબરનું વાક્ય કોણ બોલે છે? ટીકુ બહેન. વાંચવા બેસો તો મમ્મી પપ્પા, બરાબર. ચાલો છઠ્ઠા નંબરનું જુઓ. આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, બીજા પાઠનો છે ને પોટલા ટપકે ટપ. તો આ કોણ બોલે છે? મોટું વાદળ, બરાબર. ચાલો સાતમા નંબરનું જોઈએ. એ જુઓ વીજળી ઝબૂકે છે, તો નીચેથી ઊભેલા લોકો આ વાક્ય બોલે છે. ચાલો એના પછી નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો. આગળ આપણે આવી ગયું હતું નકામા વધારાના શબ્દો છે કે એને સાચું વાક્ય લખવાનું છે. તો આપણે જોઈએ પહેલા નંબરનું. મેં 0, 1, 2 ચોટલો અને ચોટલા ગૂંથ્યા
છે, બરોબર? તો આમાંથી મે શૂન્ય અને એક એ બે પર છેકો મારવાનો છે અને તમારે બે ચોટલા, અહીંયા આગળ ચોટલા ઉપર પણ છેકો મારવાનો છે, એટલે વાક્ય બનશે મેં બે ચોટલા ગૂંથ્યા છે, બરોબર? ચાલો એના પછી બીજા નંબરનું, રિક્ષામાં ત્રણ બે પૈડા પૈડું, તો આમાંથી બે અને પૈડું એના ઉપર છેકો મારવાનો છે, બરોબર? તો વાક્ય આ રીતનું થશે, રિક્ષામાં ત્રણ પૈડા હોય. ત્રીજા નંબરનું, પંખાને બે ત્રણ પાંખ અને પાંખિયા, તો બે અને પાંખ એ બે પર છેકો મારવાનો છે, પંખાને ત્રણ પાંખિયા છે, બરોબર? ચાલો એના પછી ચોથા નંબરનું, સૃષ્ટિએ ખિસ્સામાં એક ચાર આમળા આમળું મૂક્યા, તો આમાં સૃષ્ટિએ ખિસ્સામાં પછી એક ઉપર ચેકો અને આમળા ઉપર, તો કયું વાક્ય બનશે? સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આમળા મૂક્યા, બરોબર? આ રીતનું વાક્ય થશે. ચાલો હવે પાંચમા નંબરનું જોઈએ, શાળાની ઘડિયાળમાં શૂન્ય બે ત્રણ કાંટા કાંટો છે, તો આમાં શેમાં ચેકો મારવાનો છે? શૂન્ય બે અને કાંટો, બરાબર? તો વાક્ય કયું બનશે? શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે. હવે નીચે જુઓ ખડખડાટ. ધ્રુવ કહે, સર પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હસ્વ ઈ આવે? તો શિક્ષક કહે હસ્વ ઈ. ધૈર્ય કહે, મને તો દીર્ઘ ઈ કહી હતી. શિક્ષકે, તારી પેન્સિલ લાંબી હતી ને એટલે, બરાબર? કેવું હસવાનું આવ્યું? તો અહીંયા આગળ બાળમિત્રો, આપણે ત્રીજા પાઠનો અભ્યાસ અહીંયા આગળ પૂર્ણ થાય છે, બરાબર? તો આજે જે પાઠ્યપુસ્તકમાં જેટલી જગ્યા આપી હતી એ જગ્યામાં બધાએ તમારે પૂરી દેવાનું છે. જે આગળ મંકોડાવાળો હોમવર્કમાં આપ્યું હતું એ તમારે નોટબુકમાં લખી કાઢવાનું છે. હવે આપણે પાઠ ચાર સાથે ફરી આગળના ભાગમાં મળીશું, બરાબર? ચાલો આવજો.